of the day, dun of the day, dun of the day. कल्पना करो कि सांजनो 6:30-7 વાગ્યાનો સમય છે. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, બધે જ અંધારું થઈ રહ્યું છે અને તમે જ્યાં છો ત્યાં એક પણ લાઈટ નથી, અજવાળું નથી અને તમને આવા અવાજો સંભળાય છે. બોલો, તમે કઈ જગ્યાએ છો? જંગલ. વેકેશનમાં કોઈ દરિયા કિનારે ફરવા જાય, કોઈ નદી જોવા જાય, કોઈ ડેમ જોવા જાય, કોઈ પહાડ પર જાય, પર્વત ચડે, કોઈ જંગલમાં જાય. દો પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ, બાગી બને પાગલ બને દીવાને હો ગઈ. જંગલમાં તમે ક્યારે ખોવાઈ ગયા છો એવું બન્યું છે? અરે, જંગલમાં ખોવાઈ જવાની જે મજા છે સાહેબ. આજે ધૂન ઓફ ધ ડેમાં જંગલ થીમના ગીતો લઈએ. મોટાભાગના ગીતકારોએ ફિલ્મોમાં ખોવાઈ જવાની, જંગલમાં ભૂલા પડી જવાની ઘટના પર ગીતો લખ્યા છે. જંગલ સફારીમાં શું હોય, સવારે 5 વાગે 4:30 વાગે ઉઠીને સફારીમાં જવાનું, એટલે આમ વહેલા નહીં ધોઈ લેવાનું. અને લોકો સ્પેશિયલી સફારી માટેના આખા આમ કપડાં લીધા હોય, હેટ હોય, બૂટ્સ હોય અને સાથે શસ્ત્રો, જેને ફોટા ક્લિક કરવા હોય. ઓબ્વિયસલી જંગલ સફારીમાં જાવશો તો કેમેરા તો હોય જ, અને એમાં હવે તો આજકાલ અલગ અલગ પ્રકારના લેન્સીસ આવે છે. અને જે લોકોને આ બધામાં કંઈ સમજ ના પડતી હોય, એ પ્રાણીને જોવાથી, પંખીઓને જોવાથી અને શહેરથી દૂર જવાથી જે ખુશી થાય, ખુશીનો અનુભવ કરવા સફારીમાં જતા હોય. કઈ જીપમાં બેસવાનું, કઈ ગાડીમાં બેસવાનું, કઈ જગ્યાએ બેસવાનું, એનું આખું આમાં મહત્વ હોય. અને અંદર જ્યારે જંગલમાં એન્ટર થાઓ, અલગ અલગ પ્રકારના પંખીઓ જોવા મળે, પ્રાણીઓ જોવા મળે. અને એમાં માન લો કે ટાઈગર સફારીમાં ગયા હોને, તમે સ્પોટિંગ કરો કોઈ લેપર્ડનું, ટાઈગરનું કે લાયનનું, જેવો સિંહ દેખાય ત્યારે તો બધા જે ટુરિસ્ટ હોય એમની આંખમાં જે ઉત્સાહ હોય, એક્સાઇટમેન્ટ હોય, એ એક્સાઇટમેન્ટ એટલા માટે છે કારણ કે આપણે સુરક્ષિત છીએ. આપણે જીપની અંદર પાંજરામાં છીએ. ઝૂ અને જંગલ, આ બેમાં તફાવત એ છે કે ઝૂમાં પ્રાણી પાંજરામાં હોય અને જંગલમાં ટુરિસ્ટ. દરેક માણસને એકવાર તો એવી કલ્પના થઈ જાય કે ખરેખર સામે સિંહનો ભેટો થઈ જાય તો, વચ્ચે કોઈ પાંજરું ના હોય તો. જંગલ અને ડર, આ બંને માણસ માટે સમાનાર્થી છે કારણ કે જંગલ અજ્ઞાત છે, ખેડાયેલી ભૂમિ નથી, ખબર નથી એનો નકશો, ક્યાં શું થઈ જશે, અચાનક કોણ આવી જશે એના વિશે જ્ઞાન નથી. અને એટલા માટે જંગલમાં જતા મોટાભાગના લોકોને ડર લાગતો હોય. અન્નુ મલિકે એક પેલું તુકબંદીવાળું સોંગ લખેલું, એ બહુ ચાલેલું. હેમા સરદેસાઈએ આ સોંગમાં બિલકુલ અન્નુ મલિકની જેમ ગાવાનો ટ્રાય કર્યો છે, એટલે આ ફિમેલ અન્નુ મલિક છે. ये गाना आप भूल जाए ऐसी धुन सुनाने वाला हूं अब मैं. जंगल ना जो गीतों से सारा सारू कॉम्पोजिशन कोई थयू अत्यार सुधी में इंडियन फिल्म इंडस्ट्री में, तो ये कयामत से कयामत तक. गीत याद आयु के नहीं, आमिर ने जूही आमा जंगल में खोवाई जाए छे. ગિટારના સ્ટ્રમ આ રીતે રિધમમાં યુઝ થતા હોય, બહુ રેરલી આવું એક રોમેન્ટિક સોંગ બન્યું હોય. એટલે આ ગીતનું જે રીમેક બન્યું છે એમાં આખો આ ગિટારનો જે ચામ છે જતો જ રહ્યો છે અને હાર્મોનિકાનો પણ. એકચ્યુઅલી ધીસ ઇઝ વન ઓફ ધોઝ બોલિવૂડ સોંગ્સ કે જેને તમે માઉથ ઓર્ગન પર પ્લે કરો તો બહુ મજા પડે સાંભળવાની અને વગાડવાની. જો સેક્સોફોન કેટલું સરસ છે આમાં,
એનીવે આ વેકેશનમાં હજી જો ક્યાંય ફરવા જવાનું નક્કી ના કર્યું હોય તો સાહેબ જંગલ જંગલ ઇઝ વન ડેસ્ટિનેશન ટુ બી એક્સપ્લોર્ડ. ઇમેજિન કરો, આસપાસ કોઈ નથી, માત્ર વૃક્ષો છે, સામે કોઈ ઝરણું વહી રહ્યું છે અને તમે તમારા ડબ્બામાંથી કાઢો છો ખાખરા, છુંદો, થેપલા. ગુજરાતી ગુજરાતી જંગલમાં ભૂલો પડે પણ ભૂખ્યો ના મરે.